गुड मॉर्निंग टू एवरीवन। बीसीए सेमेस्टर 5 एंड बीएससी आईटी सेमेस्टर 5 स्टूडेंट, टुडे वी आर गोइंग टू अंडरस्टैंड द कंसेप्ट ऑफ गोल ऑफ आईटी प्रोजेक्ट मैनेजमेंट। इन दिस सेशन वी विल डिस्कस अबाउट व्हाट इज द मेन गोल ऑफ आईटी प्रोजेक्ट मैनेजमेंट। आ टॉपिक नी अंदर आजे आपणे गोल विषे डिस्कशन करवाना छीए। आईटी प्रोजेक्ट मैनेजमेंटनो मेन गोल अने मेन ऑब्जेक्टिव शू होय छे के जेना द्वारा आपणे डिझાયર आउटपुट मेळवी शकीए। सो नाउ लेट वी स्टार्ट द कंसेप्ट ऑफ गोल ऑफ आईटी प्रोजेक्ट मैनेजमेंट। द प्रोजेक्ट गोल रिफर्स टू अचीविंग अ डिझાયર आउटकम एट अ स्पेसिफिक एंड डेट एम्प्लॉइंग अ स्पेसिफिक अमाउंट ऑफ रिसोर्सिस। प्रीवियस सेशन नी अंदर आपणे आईटी प्रोजेक्ट मैनेजमेंटना गोल विषे चर्चा करेली। आपणे कोई पण प्रोजेक्टनू एक्जाम्पल लईए, चाहे माइनर प्रोजेक्ट होय के कोई मेजर प्रोजेक्ट होय, दरेक प्रोजेक्टनी अंदर एनो मेन गोल रहेलो होय छे। तो अहींया आईटी प्रोजेक्ट मैनेजमेंटनो पण स्पेसिफिक गोल होय छे। ए गोल द्वारा ए प्रोजेक्ट छे ए सक्सेसफुली कम्प्लीट करवामां आवे छे। ध प्रोजेक्ट गोल रिफर्स टू अचीविंग अ डिझાયર્ડ આઉટકમ એટ અ સ્પેસિફિક એન્ડ ડેટ એમ્પ્લોઈંગ અ સ્પેસિફિક અમાઉન્ટ ઓફ રિસોર્સિસ। અહીંયા વાત કરીએ તો આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટનો મેઇન હેતુ, એનો મેઇન ગોલ એ છે કે લિમિટેડ અથવા તો જેટલા રિસોર્સિસની જરૂરિયાત છે એટલા રિસોર્સિસ સાથે અને એન્ડ ટાઈમ ડ્યુરેશન સુધીમાં પ્રોજેક્ટ છે એ સક્સેસફુલી, આપણે જે આઉટપુટ જોઈતું હોય, આપણે જે એમાંથી રિઝલ્ટ અચીવ કરવું હોય, એ રિઝલ્ટ આપણને લિમિટેડ રિસોર્સિસનો યુઝ કરીને, ડિઝાયર્ડ ટાઈમની અંદર ડિઝાયર્ડ રિસોર્સિસનો યુઝ કરીને આપણે જે આઉટપુટ મેળવી શકીએ છીએ એ સૌથી પહેલો મેઇન ગોલ ગણાય છે। પ્રોજેક્ટ્સ આર એસ્ટાબ્લિશ ટુ અચીવ અ સ્પેસિફિક ગોલ। જુઓ, કોઈ પણ પ્રોજેક્ટ હોય એ દરેકે દરેક પ્રોજેક્ટનો એક ગોલ હોય છે। એ ગોલ માટે, એ ગોલને અચીવ કરવા કે એ આઉટપુટને અચીવ કરવા માટે પ્રોજેક્ટ છે એ તૈયાર કરવામાં આવે છે। ઓબ્જેક્ટિવ્સ આર ધ મેઝરેબલ આઉટકમ્સ ઓફ ધ પ્રોજેક્ટ ધે ડિફાઇન યોર મેથડ। સાથે સાથે ગોલની સાથે ઓબ્જેક્ટિવ પણ જરૂરી છે। ઓબ્જેક્ટિવ ઇટ મીન્સ ગોલને અચીવ કરવા માટે તમે કઈ પ્રકારની એક્શન લ્યો છો, ગોલને અચીવ કરવા માટે તમે કયા પ્રકારનું ટાસ્ક કરો છો, ગોલને અચીવ કરવા માટે કઈ મેથડનો યુઝ કરવામાં આવે છે, વિચ મેથડ વી હેવ ટુ યુઝ ફોર ટુ અચીવ અવર ગોલ। સો હિયર વી કેન સે ધેટ ઓબ્જેક્ટિવ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઓર ઇટ ઇઝ નેસેસરી ફોર અચીવિંગ ધ ગોલ। અહીંયા તમને ચાર અલગ અલગ પ્રકારના ઓબ્જેક્ટિવ્સ આપવામાં આવેલા છે, બિહેવિયર ઓબ્જેક્ટિવ્સ, પરફોર્મન્સ ઓબ્જેક્ટિવ્સ, પ્રોસેસ એન્ડ પ્રોડક્ટ ઓબ્જેક્ટિવ્સ। તો આ ચારે ચાર ઓબ્જેક્ટિવ્સને ધ્યાનમાં રાખીને ગોલ અચીવ કરવામાં આવે છે। બાજુમાં જ તમને એક સ્માર્ટ ગોલવાળી ફિગર ડિસ્પ્લે કરવામાં આવેલી છે કે ગોલ છે એ કેવો હોવો જોઈએ। તો જો સૌથી પહેલું છે સ્પેસિફિક હોવો જોઈએ, મેઝરેબલ હોવો જોઈએ, એગ્રીડ અપોન હોવો જોઈએ, રિયાલિસ્ટિક હોવો જોઈએ, ટાઈમ બાઉન્ડ હોવો જોઈએ। તો હવે આપણે અત્યારે જે ડિસ્કશન કરવાના છીએ એ સૌથી પહેલું વોટ ઇઝ સ્માર્ટ ગોલ। તમને જે પિક્ચરમાં ડિસ્પ્લે થાય છે સ્માર્ટ ગોલ્સ, તો એ સ્માર્ટ ગોલ શું છે? સ્માર્ટ ગોલ શુડ બી સ્પેસિફિક, સ્માર્ટ ગોલ શુડ બી મેઝરેબલ, સ્માર્ટ ગોલ શુડ બી એગ્રીડ અપોન, સ્માર્ટ ગોલ શુડ બી રિયલિસ્ટિક એન્ડ ટાઈમ બાઉન્ડ। સો નાવ વી વિલ ડિસ્કસ અબાઉટ વોટ ઇઝ સ્માર્ટ ગોલ। ઓબ્જેક્ટિવ સપોર્ટ્સ ધોઝ ગોલ એન્ડ આર મેઝરેબલ પ્રોવાઇડિંગ ફોર ઓપોર્ચ્યુનિટીઝ ટુ ટેક એન એક્શન। ઓબ્જેક્ટિવ દ્વારા કયા અલગ અલગ પ્રકારની એક્શન લેવામાં આવે છે, ઓપોર્ચ્યુનિટીઝ કેવી રીતે પ્રોવાઈડ કરવામાં આવશે, એ તમામ બાબતો અહીંયા ઓબ્જેક્ટિવ્સ ઉપર ડિપેન્ડ છે, અથવા તો ઓબ્જેક્ટિવ્સ દ્વારા એ બધી એક્શન લઈ શકાય છે।
For a project manager, the primary goal is to be achieved is the goal of the project. જુઓ, પ્રોજેક્ટ મેનેજર માટે સૌથી અગત્યનું એ હોય છે કે પ્રોજેક્ટનો ગોલ એચિવ થાય છે કે નહીં. એટલે પ્રોજેક્ટ મેનેજર માટે અગત્યનો રોલ, અગત્યનો ગોલ, એની માટેનો પ્રાઇમરી ગોલ કયો હોય? તો કે પ્રોજેક્ટનો ગોલ એચિવ થાય છે કે નહીં, અલગ અલગ એક્શન દ્વારા, અલગ અલગ ટાસ્ક ડિસ્ટ્રીબ્યુશન દ્વારા, અલગ અલગ પ્રકારના કંટ્રોલિંગ દ્વારા, મોનિટરિંગ દ્વારા એ પ્રોજેક્ટનો ગોલ એચિવ થાય છે કે નહીં. સો આપણે અહીંયા એવું કહી શકીએ કે પ્રોજેક્ટ મેનેજર છે એ આની માટે રિસ્પોન્સિબલ છે. જુઓ, હી ઇઝ રિસ્પોન્સિબલ ફોર મેનેજિંગ ધેટ. ઓકે, પ્રોજેક્ટ મેનેજર હેઝ ડેવલપ ઇન ઓર્ડર ટુ પ્લાન, કોઓર્ડિનેટ એન્ડ કંટ્રોલ ધ એક્ટિવિટીઝ ઓફ ધ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ મેનેજર છે એ અલગ અલગ પ્રકારના પ્લાન તૈયાર કરે છે. પ્રોજેક્ટ તૈયાર કરવા માટે અલગ અલગ પ્રકારના પ્લાન તૈયાર કરવા, સાથે સાથે પ્લાનનું ઇમ્પ્લિમેન્ટેશન, પ્લાનમાં જે ટાસ્ક ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલું છે એ ટાસ્ક અલગ અલગ વ્યક્તિઓ કે પ્રોજેક્ટ ટીમ વચ્ચે કોઓર્ડિનેશન કેમ કરવું, એનું કંટ્રોલિંગ કઈ રીતે કરવું, અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ, આ તમામ બાબતો છે એ પ્રોજેક્ટ મેનેજર દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે સ્માર્ટ ગોલ કેવો હોવો જોઈએ. તો જુઓ, અત્યારે હવે આપણે ચાલુ કરીએ છીએ કે સ્માર્ટ ગોલ એ શું છે. અહીંયા તમને એક પિક્ચર વિઝ્યુઅલાઇઝ થાય છે. સ્માર્ટ, સ્પેસિફિક, મેઝરેબલ, એટેનેબલ, રિલેવન્ટ એન્ડ ટાઈમ બેઝ. કોઈ પણ પ્રોજેક્ટ મેનેજર હશે એનો મેઇન ગોલ પ્રોજેક્ટ માટેનો આ હશે, સ્માર્ટ ગોલ હોવો જોઈએ. એસ ફોર સ્પેસિફિક, એમ ફોર મેઝરેબલ, એ ફોર એટેનેબલ, આર ફોર રિલેવન્ટ એન્ડ ટી ફોર ટાઈમ બેઝ, ઇટ મીન્સ ટાઈમ બાઉન્ડ, લિમિટેડ ટાઈમ ડ્યુરેશનની અંદર. તો આ પાંચે પાંચ જે આપણને અલગ અલગ પ્રકારના સ્માર્ટ ગોલની ડિટેલ આપી છે એના વિશે આપણે હવે થોડું ડિટેલ્સમાં જોઈએ, એના વિશે હવે આપણે થોડું ડીપમાં જોઈએ. સૌથી પહેલું આપણે સ્ટાર્ટ કરશું એસથી, કે ગોલ ઓફ ધી પ્રોજેક્ટ શુડ બી સ્પેસિફિક. પ્રોજેક્ટનો ગોલ છે એ સ્પેસિફિક હોવો જોઈએ, ક્લિયર હોવો જોઈએ. નાવ વોટ ઇટ ટેલ્સ, જુઓ અહીં આપણને આપેલું છે સ્પેસિફિક, વોટ વિલ બી એકમ્પ્લીશ એન્ડ વોટ એક્શન વિલ યુ ટેક. જો આપણો ગોલ સ્પેસિફિક હોય તો પ્રોજેક્ટ છે એ સક્સેસફુલી કમ્પ્લીટ થઈ શકે. સૌથી પહેલાં પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર, અથવા તો આ ટોપિકમાં આપણે જે ડિસ્કશન કરીએ છીએ, ગોલ ઓફ આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ, તો ગોલ છે એ સ્પેસિફિક હોવો જોઈએ. જો ગોલમાં જ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, ગોલમાં જ કરેક્ટનેસ ન હોય, તો આપણો પ્રોજેક્ટ સક્સેસફુલી કમ્પ્લીટ નથી થતો, અથવા તો આપણે ગોલને એચિવ નથી કરી શકતા. સો ફર્સ્ટ વી કેન સે લાઈક ધ ગોલ ઓફ ધ પ્રોજેક્ટ શુડ બી સ્પેસિફિક, ઇટ મસ્ટ બી ક્લિયર, ઇટ મસ્ટ બી કરેક્ટ. વોટ વિલ બી એકમ્પ્લિશ, તમારે પ્રોજેક્ટમાં શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કોણે કરવાનું છે, કયા પ્રકારની એક્શન, કયા પ્રકારનું ટાસ્ક કરવાનું છે, એ બધી જ બાબતો આપણે અહીંયા સ્માર્ટ ગોલમાં આવરી લેવામાં આવે છે. એટલે સૌથી પહેલું, સ્માર્ટ ગોલ માટે તમારો ગોલ છે એ સ્પેસિફિક હોવો જોઈએ. અગેન આઈ રિપીટ, વોટ વિલ બી એકમ્પ્લિશ એન્ડ વોટ એક્શન વિલ યુ ટેક. તમારે પ્રોજેક્ટમાં કયું ટાસ્ક કરવાનું છે, કોણે કરવાનું છે, એ બધી જ બાબતો ક્લિયર હોવી જોઈએ. ધેન સેકન્ડ ઇઝ મેઝરેબલ, ધ ગોલ ઓફ ધ પ્રોજેક્ટ શુડ બી મેઝરેબલ. તમારો જે ગોલ છે એ મેઝરેબલ હોવો જોઈએ. વોટ ડેટા વિલ મેઝર ધ ગોલ, તમે જે એક્શન, તમે જે ટાસ્ક, તમે જે કોઓર્ડિનેશન, તમે જે એક્ટિવિટીઝ પ્રોજેક્ટ માટે કરો છો, એ બધી જ એક્ટિવિટીઝ, બધા જ ટાસ્ક, બધા જ ઓપરેશન દ્વારા શું ગોલ એચિવ થાય છે કે કેમ. એટલે પ્રોજેક્ટનો ગોલ છે એ મેઝરેબલ હોવો જોઈએ. વોટ ડેટા વિલ મેઝર ધી ગોલ, ધ ગોલ ઓફ ધી પ્રોજેક્ટ શુડ બી મેઝરેબલ. તમે જે કોઈ પણ એક્શન લઈ રહ્યા છો, ઓપરેશન કરવામાં આવે છે, એક્ટિવિટીઝ કરવામાં આવે છે, એ તમામ એક્ટિવિટીઝ દ્વારા શું તમારા પ્રોજેક્ટનો ગોલ એચિવ થાય છે કે કેમ, એ બાબત પણ અહીંયા ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. સેમ વસ્તુ છે મેઝરેબલ પછી એચિવેબલ. Is the goal is doable,
डू यू हेव ध नेसेसरी स्किल एंड रिसोर्सिસ? તમારો પ્રોજેક્ટ જે છે, તમારો જે ગોલ છે એ શું એના દ્વારા એચિવ થઈ શકે એમ છે? તમે જે રિસોર્સિસનો યુઝ કરો છો, તમે જે નોલેજનો યુઝ કરો છો, તમે જે મેન પાવરનો યુઝ કરો છો, આ તમામ વસ્તુઓ દ્વારા તમારા પ્રોજેક્ટનો ગોલ એચિવ થાય છે કે કેમ એ તપાસવું જોઈએ. એટલે ઇઝ ધ ગોલ ઇઝ એચિવેબલ, ડુ યુ હેવ ધ નેસેસરી સ્કિલ એન્ડ રિસોર્સિસ, તમારી પાસે પ્રોજેક્ટનો ગોલ એચિવ કરવા માટે જરૂરી મેન પાવર, જરૂરી રિસોર્સિસ અવેલેબલ છે? જો અવેલેબલ હોય તો આટલા રિસોર્સિસ અને આટલા મેન પાવર દ્વારા તમારા પ્રોજેક્ટનો ગોલ તમે એચિવ કરી શકો છો કે નહીં એ બાબત અહીંયા તપાસવાની હોય છે. સો ત્રીજો પોઈન્ટ જે છે એ એચિવેબલ, ગોલ શુડ બી એચિવેબલ. આપણા પ્રોજેક્ટનો ગોલ છે એ એચિવ થઈ શકે એમ હોવો જોઈએ. એના પછી છે નેક્સ્ટ એ રિલેવન્ટ, ગોલ શુડ બી રિલેવન્ટ. હાઉ ડઝ ધ ગોલ અલાઇન વિથ બ્રોડર ગોલ્સ? તમારા પ્રોજેક્ટની જે ડિફરન્ટ અલગ અલગ એક્ટિવિટીઝ, અલગ અલગ ફેઝ એકબીજા સાથે સંકળાયેલા રિલેવન્ટ છે કે નહીં, બીજા ફેઝ સાથે સંકળાયેલા છે કે નહીં, બ્રોડર ગોલ સાથે સંકળાયેલા છે કે નહીં, એ બધી જ બાબતો પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે યોર ગોલ ઇઝ રિલેવન્ટ ઓર નોટ. આપણો જે ગોલ છે એ રિલેવન્ટ છે કે નહીં, તમારા પ્રોજેક્ટને રિલેટેડ ગોલ છે કે નહીં. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણો ગોલ પ્રોજેક્ટનો ખૂબ જ હાઈ હોય પણ આપણા પ્રોજેક્ટની ડેફિનેશન કે પ્રોજેક્ટના વર્ક સાથે, ટાસ્ક સાથે મેચ ન પણ થતો હોય. સો આપણે એવું કહી શકીએ કે ઇટ ઇઝ નોટ રિલેટેડ ટુ અવર પ્રોજેક્ટ. સો ધી ગોલ ઓફ ધી પ્રોજેક્ટ શુડ બી રિલેવન્ટ, પ્રોજેક્ટનો ગોલ છે એ રિલેવન્ટ હોવો જોઈએ. પાંચમું છે સ્માર્ટ ગોલ માટેનું, પાંચમું ટાઈમ બાઉન્ડ. વોટ ઇઝ ધ ટાઈમ ફ્રેમ ફોર એકમ્પ્લિશ ધ ગોલ? જુઓ, ટાઈમની બાબત ખૂબ જ પ્રોજેક્ટમાં જરૂરી છે. આપણે અગાઉના સેશનમાં પણ ડિસ્કસ કરી ગયા છીએ. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ટાઈમ. લિમિટેડ ટાઈમ ડ્યુરેશનની અંદર તમારો પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય એમ છે. લિમિટેડ ટાઈમ ડ્યુરેશનની અંદર તમારા પ્રોજેક્ટમાંથી એ ગોલ એચિવ થઈ શકે કે કેમ, તો આ પણ એક ટાઈમ બાઉન્ડ ગણાવી શકાય. વોટ ઇઝ ધ ટાઈમ ફ્રેમ ફોર એકમ્પ્લિશ ધ ગોલ? ગોલને એચિવ કરવા માટે આપણે કોઈ એક ટાઈમ ડ્યુરેશન, એક ફ્રેમ નક્કી કરેલી હોય કે આટલા ડ્યુરેશનની અંદર આટલું ટાસ્ક, આટલા ડ્યુરેશનની અંદર આટલું ટાસ્ક, અને ફાઇનલી ટોટલ ડ્યુરેશનની અંદર આ ગોલ આપણે એચિવ કરી શકવાના છીએ. તો આ પાંચે પાંચ જે પોઈન્ટ્સ તમને આપેલા છે એ પાંચે પાંચ પોઈન્ટ્સ વધારે ઇમ્પોર્ટન્ટ છે, જેના દ્વારા આપણે એવું નક્કી કરી શકીએ, પ્રોજેક્ટનો સ્માર્ટ ગોલ નક્કી કરી શકાય. જો આપણો આજનો જે ટોપિક છે ગોલ ઓફ આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ, આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટનો ગોલ શું હોય છે એ તો આપણે જોયું કે દરેકે દરેક પ્રોજેક્ટ મેનેજમેન્ટનો એક ગોલ હોય છે. અહીંયા પ્રોજેક્ટ મેનેજર માટે સૌથી અગત્યનું પ્રાઇમરી ગોલ એ હોય છે કે એ પ્રોજેક્ટના તમામ ટાસ્ક લિમિટેડ ટાઈમ ડ્યુરેશન અને રિસોર્સિસનો યુઝ કરીને કમ્પ્લીટ થાય છે કે નહીં. તો એની જ જગ્યાએ આપણે એ જ પ્રોજેક્ટના સ્માર્ટ ગોલ કેવા હોય છે. તો સ્માર્ટ ગોલમાં આપણે જે ચર્ચા કરી, સ્પેસિફિક ગોલ હોવો જોઈએ, ગોલ મેઝરેબલ હોવો જોઈએ, ગોલ એચિવેબલ હોવો જોઈએ, ગોલ રિલેવન્ટ હોવો જોઈએ, ગોલ ટાઈમ બાઉન્ડ હોવો જોઈએ. તમારે આ ટોપિકની અંદર આ પાંચે પાંચ પોઈન્ટ નોટ ડાઉન કરી લેવાના છે કે સ્માર્ટ ગોલ કોને કહેવાય. વોટ ઇઝ સ્માર્ટ ગોલ ફોર આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ? આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે સ્માર્ટ ગોલ એ શું છે? તો સ્માર્ટ ગોલની અંદર આ પાંચે પાંચ પોઈન્ટ્સ છે તમારે લખવાના છે. અગેઇન આપણે એકવાર જો રિપીટ કરીએ, ગોલ શુડ બી સ્પેસિફિક, ગોલ શુડ બી મેઝરેબલ, ગોલ શુડ બી એચિવેબલ, ગોલ શુડ બી રિલેવન્ટ એન્ડ ગોલ શુડ બી ટાઈમ બાઉન્ડ. આગળ વધીએ. ગોલ્સ આર આઉટકમ્સ વાઇલ ઓબ્જેક્ટિવ્સ આર એક્ટિવિટીઝ ધેટ વિલ રિઝલ્ટ ઇન ડિઝાયર્ડ આઉટકમ. જો ગોલ છે એ એક પ્રકારનું આઉટપુટ છે. આપણે પ્રોજેક્ટમાંથી જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટ શું છે? આપણી માટે ગોલ છે. સો વન ટાઈપ ઓફ આઉટપુટ. તો એ આઉટપુટ, એ રિઝલ્ટ આપણને કેવી રીતે મળે છે? અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ દ્વારા. અલગ અલગ પ્રકારની એક્ટિવિટી, અલગ અલગ પ્રકારના ઓપરેશન કે જે બેકએન્ડમાં થતા હશે એના દ્વારા આપણને ગોલને આપણે એચિવ કરી શકીએ છીએ. મીન્સ નંબર ઓફ એક્ટિવિટીઝ,
નંબર ઓફ ડિફરન્ટ ઓપરેશન એ આપણા પ્રોજેક્ટનું આઉટકમ હશે, એ આપણા પ્રોજેક્ટનું રિઝલ્ટ હશે, તો એને આપણે ગોલ તરીકે કન્સિડર કરીએ છીએ. ધ પ્રોજેક્ટ ગોલ રિફર્સ ટુ એચિવિંગ અ ડિઝાયર્ડ આઉટકમ, ઇટ મીન્સ પરફોર્મન્સ ગોલ એટ અ સ્પેસિફિક એન્ડ ડેટ, ઇટ મીન્સ ટાઈમ ગોલ, એમ્પ્લોઈંગ અ સ્પેસિફિક અમાઉન્ટ ઓફ રિસોર્સિસ, ઇટ મીન્સ રિસોર્સ ગોલ. હવે જુઓ, આપણે અત્યાર સુધી ગોલ વિશે ડિસ્કસ કર્યું, પણ અહીંયા આપણને ત્રણ અલગ અલગ ગોલ આપવામાં આવ્યા છે. સૌથી પહેલું છે પરફોર્મન્સ ગોલ, બીજું છે ટાઈમ ગોલ, અને ત્રીજું છે એ રિસોર્સ ગોલ. આ ત્રણેય બાબતો ભેગી થાય એટલે ફાઇનલી આપણા પ્રોજેક્ટનો ગોલ એચિવ થઈ જાય. કયા કયા ગોલ? અગેન રિપીટ કરું, પરફોર્મન્સ ગોલ, સેકન્ડ ટાઈમ ગોલ, અને થર્ડ રિસોર્સ ગોલ. આ ત્રણેયમાં નવું કાંઈ નથી, ફક્ત અલગ અલગ ફેઝ પ્રમાણે આપણને ડિઝાયર્ડ આઉટકમ મળી જાય તો એને આપણે એ ગોલ તરીકે ઓળખી શકીએ. બરાબર, આગળ વધીએ. નાવ ધેર આર મેઇન ફોર ઓબ્જેક્ટિવ્સ. આ ચાર ઓબ્જેક્ટિવ જરૂરી છે ગોલ માટે. કયા કયા? તો આની ડિસ્કશન આપણે અગાઉ પણ કરી ચૂક્યા છીએ, કોસ્ટ, ટાઈમ, ક્વોલિટી. બરાબર, કોસ્ટ, ટાઈમ એન્ડ ક્વોલિટી, ટોટલ થ્રીઝ. અહીંયા ટાઈમ છે એક રિપીટ થાય છે, એટલે મેઇન અહીંયા આપણે ત્રણ ઓબ્જેક્ટિવ અત્યારે લેવાના છે, કોસ્ટ, ટાઈમ અને ક્વોલિટી, જેના વિશે આપણે પ્રીવિયસલી ડિસ્કશન કરી ગયા છીએ કે આ પ્રોજેક્ટમાં ત્રણેય વસ્તુ ખૂબ જ જરૂરી છે. તો દરેક વિદ્યાર્થીને આ કન્સેપ્ટ ક્લિયર થયો હશે, ગોલ ઓફ આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ. આપણા આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર પ્રોજેક્ટ મેનેજર માટે આ ગોલ છે એ ખૂબ જ જરૂરી છે. અગેઇન આપણે થોડું રિવાઇઝ કરી દઈએ, ગોલ ઓફ આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં આપણે સૌથી પહેલાં વોટ ઇઝ ધ ગોલ ઓફ આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ, વોટ ઇઝ પ્રાઇમરી ગોલ ફોર આઈટી પ્રોજેક્ટ મેનેજર, વોટ ઇઝ ઓબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ શું છે, કેવી રીતે ઓબ્જેક્ટિવ દ્વારા ગોલને એચિવ કરવામાં આવે છે એ જોયું. પછી આપણે સ્માર્ટ ગોલ શું છે એ જોયું. જુઓ, સ્પેસિફિક, મેઝરેબલ, એટેનેબલ, રિલેવન્ટ એન્ડ ટાઈમ બેઝ, અને સ્માર્ટ ગોલનું આપણે ડિસ્ક્રિપ્શન જોયું. તો આ ટોપિકની અંદર આ બધી કન્ટેન્ટ અહીંયા આવે છે. આજનું સેશન અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.